समस्त विद्यार्थी मित्रों, श्री एस एन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपणे सौ सुरेख गति विषे शीखी गया छे, पछी त्यार बाद अहींया हूँ केटलाक उदाहरण लखू छु, जेम के कूच करता जवानो, पछी आपणे लईए तो हिंचकानी गति, पछी पेंडल नी गति, सुरेख पथ पर बड़द गाड़ा नी गति, पछी लोलक नी गति, सूर्य नी फरते पृथ्वी नी गति। બીજી જગ્યાએ પહોંચીને વળી પાછા પોતાના મૂળ સ્થાને પાછો આવે છે, એને કહીએ છીએ આવર્ત ગતિ। વર્તુળાકાર ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ તો હોય, પણ નિયત બિંદુ જે છે, આ વર્તુળાકાર ગતિ તો છે પણ નિયત બિંદુથી એનું જે સ્થાન હોય એ દરેક જગ્યાએ કેવું હોય, સમાન હોય। અહીંયાથી એ ચાલવાનું ચાલુ કરે બરોબર, અને એક વર્તુળાકાર ગતિ કરે છે, પણ જો એ અહીંયા પહોંચ્યો હોય, અહીંયા પહોંચ્યો હોય કે અહીંયા પહોંચ્યો, ગમે ત્યાં પહોંચે, પણ આ બિંદુથી લઈ એનું જે સ્થાન છે એ સરખું જ હોય। અહીંયા આ બિંદુથી આ બિંદુનું માપ 5 મીટરનું હોય તો અહીંયાથી અહીંયા પણ કેટલું રહેવું જોઈએ, 5 મીટર જ તે। પછી અહીંયા હોય ને અહીંયા સીધું તમે 15 મીટર કરી નાખો તો ન ચાલે બરોબર। આ જે વચ્ચે આપણે સ્થાન પકડ્યું છે તે સ્થાનથી લઈ દરેક જગ્યાએ એનું જે સ્થાન છે એ સરખું જ હોવું જોઈએ। અહીંયાથી લઈને અહીંયા સુધી જો 5 મીટર દૂર હોય તો 5 મીટર દરેક જગ્યાએ 5 મીટર જ દૂર હોવો જોઈએ, તેને કહેવાય વર્તુળાકાર ગતિ બરોબર। અહીંયા કોઈ વ્યક્તિ છે આમ જઈ વળી પાછો અહીંયા આવી પછી પાછો પોતાની મૂળ સ્થિતિ આવી જાય તો આને કહેવાય આવર્ત ગતિ, અને એ પણ કેવા સમય માટે, ચોક્કસ સમય માટે બરોબર। 1 સેકન્ડ ની અંદર આમ જઈને વળી પાછો પોતાની જગ્યાએ જાય તો 10 સેકન્ડે એ પોતાના મૂળ સ્થાને પાછો આવવું જોઈએ, તેને કહેવાય છે આવર્ત ગતિ બરોબર છે। તો ચાલો હવે જે કૂચ કરતા જવાનું છે એટલે કે પરેડમાં જે માર્ચ કરતા જવાનું, તમે જોયા હશે 15 ઓગસ્ટે 26મી જાન્યુઆરી, તો એમાં જે જવાનો હોય છે કેવી રીતે ગતિ કરતા હોય છે, સીધા રસ્તા ઉપર જ ચાલતા હોય છે, તો આ ગતિ કેવી હશે, સુરેખ ગતિ બરોબર। પછી હિંચકાની ગતિ જો, પાછળ જે પાછો પોતાના મૂળ સ્થાને આવે, પાછો આગળ જાય, પાછો મૂળ સ્થાને, અને એ શું કરે છે, સતત ગતિ કરતા હોય છે, એને કેવું નામ આપવામાં આવશે, કેવી ગતિ કહેવાશે, આવર્ત ગતિ। ત્યારબાદ આપણે પેડલ જોઈએ, સાયકલ નું પેડલ છે, કાર નું છે, બસ નું છે, ગમે તે હોય કેવી ગતિ કરતા હોય છે, સરખી જ ગતિ કરતા હોય છે, વર્તુળાકાર જ હોય છે બરોબર। તમે જોયું કે આ પેડલ છે બરોબર, અને આ વચ્ચેનું જે એક આપણે લઈએ બિંદુ, તો એક પેડલ એક ભાગ રહે ને અહીંયાથી 5 મીટર દૂર હોય તો બીજો ભાગ આવી રીતે આમ લાંબો, કોઈ દિવસ તમે આમ પેડલ જોયું, આવું પેડલ જોયું તમે કોઈ દિવસ નથી જોયું, એટલે કેવું હોય છે, હંમેશા ગોળ જ હોય છે, અને કેવી ગતિ કરતું હોય છે, વર્તુળાકાર ગતિ। સુરેખ પથ પર બળદ ગાડું ચાલતું હોય બરોબર, તે કેવું કહેવાશે, સુરેખ ગતિ। લોલકની ગતિ છે તો એ કેવું કહેવાય, આવર્ત ગતિ। લોલકની વિશે ચર્ચા કરી હતી ને, જે ઘડિયાળમાં નીચે લોલક આપેલું હોય એને કહેવાય લોલક, તો એની પણ ગતિ કેવી હોય છે, આવર્ત ગતિ હોય છે। સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે તો એ પણ કેવી ગતિ હશે, વર્તુળાકાર ગતિ। સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ દિવસ તમે અંતર બદલાયેલું જોયું, આવી રીતે આ સૂર્ય છે અને એની ફરતે પૃથ્વી ગતિ કરે છે, તો કોઈ દિવસ જોયું કે એક દિવસ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કંઈક બીજું હોય ને બીજા દિવસે કંઈક બીજું થઈ જાય, એવું તમે જોયું છે કે અત્યારે 5 લાખ
કિલોમીટર જેટલું અંતર હોય બંને વચ્ચે, તો પરમ દિવસે જોવા જાય તો પૃથ્વી આના કરતા 10 લાખ દૂર હોય, એવું કોઈ દિવસ થાય ન થાય. પૃથ્વી અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય કે અહીંયા હોય, ગમે તે જગ્યાએ હોય, સૂર્યથી લઈ પૃથ્વી વચ્ચેનું અંતર હંમેશા કેવું રહે? સરખું રહે. એટલે એને કેવી ગતિ કહેવાય? વર્તુળાકાર ગતિ કહેવાય છે. બરોબર? તો આપણે આ ચેપ્ટરમાં ગતિ અને સમય વિશે ચર્ચા કરવાના છીએ. બરોબર? ચેપ્ટર નંબર 13, ગતિ અને સમય. ચલો ઝડપ વધુ છે અને કોની ઝડપ ઓછી છે, પડે છે સમજણ?
તો ઝડપ આપણે આપણે જોઈએ સાંભળીએ છીએ જ્યારે ત્યારે ક્યાંની ચાલવાની ઝડપ બહુ વધારે છે હું તો થાકી જાઉં કેમ આપણે એવું કહીએ છીએ કારણ કે એ ઓછા સમયમાં વધુ અંતર કાપે છે જો તમારે એમ કેવું હોય કે આમાં કોની ઝડપ વધુ છે તો આપણે તમે શું કહેશો સીધું કહેશો કે પ્લેનની ઝડપ વધુ એના કરતાં બસની ઝડપ થોડીક ઓછી અને એના કરતાં સાવ ઓછી સાયકલની ઝડપ કેમ કારણ કે ભલે ત્રણે 100 કિલોમીટર જ અંતર કાપ્યું છે પરંતુ પ્લેને 100 કિલોમીટર કેટલા કલાકમાં કાપ્યું 1 કલાકમાં બસે કેટલા કલાકમાં કાપ્યું 2 કલાકમાં જ્યારે સાયકલે કેટલા કલાકમાં કાપ્યું 5 કલાકમાં એટલે જેનો સમય ઓછો સમય હશે તેની ઝડપ કેવી હશે વધુ કહેવાય બરોબર શું થાય કે જે ઓછો સમય લેશે ઉદાહરણ તરીકે ચલો આપણે હું તમને બીજું ઉદાહરણ આપું અચ્છા તો ચલો મારે હવે આવું નથી કરવું આમાં શું કર્યું હતું આપણે
અંતર ચોક્કસ રાખ્યું હતું કે બધાએ આટલું જ અંતર કાપવાનું છે અને સમય અલગ અલગ જોતા હતા. બરોબર, આમાં શું છે, સમય અલગ હતો અને અંતર કેવું હતું, ચોક્કસ. એટલે અંતર કેવું છે, ચોક્કસ જ છે, 200 મીટર, એ બદલાશે નહીં, પણ સમય બદલાનો. પણ હવે એની જગ્યાએ જો હું આમ કરું તો આ એ વિદ્યાર્થી, આ બી વિદ્યાર્થી, આ સી વિદ્યાર્થી, ત્રણેયને આપવામાં આવ્યું છે 1 કલાક જ. બરોબર, તો હવે એ વિદ્યાર્થી છે એ 1 કલાકમાં 20 કિલોમીટર દોડે ચાલે છે, કોઈ એક છે એ ખાલી 10 કિલોમીટર જ છે, અને આ સી છે એ 40 કિલોમીટર કાપી નાખે છે. બરોબર, ત્રણ વિદ્યાર્થી છે, ત્રણેય વિદ્યાર્થીને મેં 1 કલાક આપ્યો છે. કેમ, અહીંયા મેં 200 મીટર આપ્યું હતું ને, 200 મીટર જ દોડવાનું છે બધાએ, પણ ત્રણ બધાનો સમય કેવો હતો, અલગ અલગ હતો. અહીંયા મેં શું કર્યું, મેં સમય ચોક્કસ કરી નાખ્યો, ભાઈ તમને 1 જ કલાક આપવામાં આવશે. બરોબર છે, 1 કલાકમાં તમારે જેટલું ચલાય એટલું ચાલવાનું. તો એ વિદ્યાર્થી કેટલું ચાલ્યો, 20 કિલોમીટર ચાલી ગયો, જ્યારે બી વિદ્યાર્થી 10 કિલોમીટર જ ચાલે, જ્યારે સી વિદ્યાર્થીએ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપ્યું. હવે આમાં મારે પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવો હોય તો હું શું કરીશ, જેણે વધારે અંતર કાપ્યું હશે એને આપીશ. એટલે જે આ 40 કિલોમીટર વાળાને પહેલો નંબર, 20 કિલોમીટર વાળાને બીજો નંબર, અને આ 10 કિલોમીટર વાળાને ત્રીજો નંબર આપીશ. બરોબર છે, કેમ, કારણ કે આની ઝડપ કેવી હતી, વધુ હતી, તો જ એને 1 કલાકમાં 40 કિલોમીટર કાપી લીધું હોય ને, નહીં તો કાપી શકે કોઈ, ન કાપી શકે. પછી એના કરતા ઓછું કોણ હતું, એ વિદ્યાર્થી, કેમ, કારણ કે એને 1 કલાકમાં 20 કિલોમીટર કાપ્યું. જ્યારે ત્રીજા નંબરે આવશે બી વિદ્યાર્થી, કેમ, કારણ કે એને 1 કલાકમાં ખાલી 10 જ કિલોમીટર અંતર કાપ્યું. બરોબર, તો એ તમારે અહીંયા લખવું હોય તો હું શું લખી શકું, અંતર અને સોરી ઝડપ. બરોબર, હવે જો જેમ અંતર વધારે, જેમ અંતર વધારે એમ એની ઝડપ કેવી કહેવાશે, વધુ કહેવાશે. આમાં આપણે શું કરતા હતા, જેમ સમય ઓછો એમ એની ઝડપ કેવી વધારે, જ્યારે અહીંયા જેમ અંતર વધુ એમ ઝડપ કેવી વધારે. અંતર જો એનું ઓછું હશે તેની ઝડપ પણ કેવી હશે, ઓછી હશે. પડે છે સમજણ તમને લોકોને, સમય જેમ ઓછો લેશે એમ એની ઝડપ વધુ, પણ જેમ અંતર વધુ હશે એમ એની ઝડપ વધુ હશે. તો હવે આપણે લખવું હોય તો લખી શકીએ કે ઝડપની વ્યાખ્યા, કે ચોક્કસ એટલે કે પદાર્થે એકમ સમયગાળામાં, આ એકમ સમયગાળો કહેવાય, 1 કલાકની જગ્યાએ તમે 1 મિનિટ પણ રાખી શકો, 1 સેકન્ડે રાખી શકો, પછી 1 દિવસે રાખી શકો, બધું એકમાં જ લેવાનું. પરંતુ તમારે શું કરવાનું, ભલે તમે અલગ અલગ સમયગાળો રાખો, પરંતુ કેવો સમયગાળો રાખવાનો, એકમ ચોક્કસ જ તે. એટલે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને શું કહેવાય છે, ઝડપ કહેવાય છે. બરોબર, તો ચલો હવે આપણે ઝડપ વિશે થોડુંક જોઈ લઈએ. Thank you.
અને નીચે આવશે તે માટે લાગતો કુલ સમય મીટર અને નીચે સેકન્ડ બરાબર છે કાપેલું કુલ અંતર કેટલું અંતર એણે કુલ કાપ્યું છે અને તે માટે લાગતો સમય હવે જો આપણે આપણે જોયું તો ને ચલો એ જોઈ લઈએ આપણે એ વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું હતું હમણાં 20 કિલોમીટર બરાબર પછી બી વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું હતું 10 કિલોમીટર અને સી વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું હતું 40 કિલોમીટર ત્રણેને સમય કેટલો આપ્યો હતો 1 કલાકનો જ અહીંયા પણ 1 કલાક જ અને અહીંયા પણ 1 કલાક બરાબર હવે આપણે જોઈએ ઝડપ તો કાપેલું કુલ અંતર કેટલું એણે કુલ અંતર કાપ્યું છે 20 કિલોમીટર અને સમય કેટલો લીધો છે 1 કલાક h અને r લખેલું છે અવર એટલે 1 કલાક તો આની ઝડપ કેટલી થશે હમણાં જોઈએ ચલો ઝડપ બરાબર કાપેલું કુલ અંતર એટલે 10 કિલોમીટર કેટલો સમય એણે લીધો તો 1 કલાક હવે સી વિદ્યાર્થી કુલ કેટલું અંતર છે 40 કિલોમીટર સમય કેટલો લીધો તો 1 કલાક બરાબર છે ચલો તો હવે નીચે છેદમાં 1 છે એટલે તો કઈ વાંધો ના આવે આપણને 1 તો કઈ એની વેલ્યુ છે ને છેદમાં હોય તો આની ઝડપ કેટલી થશે 20 કિલોમીટર પ્રતિ કલાક આની ઝડપ શું થશે 10 કિલોમીટર પ્રતિ કલાક અને આની શું થશે 40 કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ એટલે કે 1 કલાકમાં 20 કિલોમીટર કાપે છે એવું કહેવા માંગે બરોબર અહીંયા શું કર્યું છે લીટો કરીને હું h લખું છું એનો મતલબ શું કે 1 કલાકમાં 20 કિલોમીટર કાપે છે જો હું આવું લખું 20 મીટર પ્રતિ સેકન્ડ તો 1 સેકન્ડમાં એ 20 મીટર જેટલું અંતર કાપે છે એમ કહી શકાય બરોબર છે ચલો પછી બી વિદ્યાર્થી માટે શું આવશે 1 કલાકમાં 10 કિલોમીટર પછી 1 કલાકમાં 40 કિલોમીટર તો હવે આમાં કેવું જોઈએ કોની ઝડપ વધુ છે આપણે સાચો નંબર આપ્યો હતો ને કે આની ઝડપ વધારે છે આનો પહેલો નંબર આની ઝડપ બીજા નંબર આવે છે એટલે બીજો નંબર અને આની ઝડપ સાવ ઓછી છે એટલે શું લખીએ છીએ આપણે એને ત્રીજો નંબર આપીએ છીએ અને તમે જો હવે તમે આપણા બાઇકમાં ને એમાં તમે જ્યારે જોશો સ્પીડોમીટરમાં ને એમાં પણ તમને કિલોમીટર પ્રતિ કલાક લખેલું હશે અને પછી બીજું આજુબાજુમાં 0 ને 10 20 30 ને એટલે લખેલા હોય છે સ્પીડોમીટરમાં બરાબર તો એ શું દેખાડે છે આપણને ઝડપ દેખાડે છે હોય છે ને આવી રીતે ગોળ હોય પછી અહીંયા 20 હોય ને 40 હોય ને 60 હોય ને 180 ને એવું બધું લખેલું હોય છે અને વચ્ચે લખેલું છે કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકની અંદર આટલી ઝડપ છે તમારે એવું કહેવા માંગે બરાબર છે ચલો હવે આગળ હવે આપણે વાત કરીએ તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ પણ હવે તમે મને કયો છો કે દર વખતે એ 1 કલાકમાં 40 કિલોમીટર જ અંતર કાપશે તો જવાબ આવશે ના કે કારણ કે હવે તમે વિચારો કે ભાઈ ચલો કોઈ ટ્રક છે બરોબર એ સવારમાં નીકળે છે વહેલી સવારે 3 વાગે તો 3 વાગે કોઈ ટ્રાફિક હોતો નથી તો એની ઝડપ કેવી હશે વધારે હશે પણ જેમ જેમ સમય જતો જાય છે એટલે કે 11 વાગે છે 12 વાગે છે ત્યારે શું થઈ જાય છે રોડ ઉપર ખૂબ ટ્રાફિક થઈ જાય છે એટલે હવે એની ઝડપ કેવી થઈ જવાની ધીમી થઈ જવાની એટલે તે અચળ ઝડપે ગતિ કરશે નહીં બરોબર છે અચળ ઝડપ એટલે કે દર વખતે 1 કલાકમાં 40 જ કિલોમીટર અંતર કાપે એવું શક્ય બને ખરા બરોબર ના જ બને ને સવારમાં ટ્રાફિક નહોતો તો 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપી નાખે એવું કઈ નક્કી ના થાય નક્કી થોડી હોય કે એ દર વખતે 40 જ કાપે ચલો આજે ટ્રાફિક નથી તમે તમારી વાત જ કરો તમે લોકો સાયકલ લઈને નીકળો છો ટ્રાફિક નથી તો તમારી ઝડપ કેવી હોવાની સાયકલ ચલાવવાની વધારે હશે કે ક્યાંય તમને ટ્રાફિક નથી નડતો ક્યાંય તમને વાહનો નથી નડતા પણ જેવા તમે છૂટો છો બરોબર ને ખૂબ ટ્રાફિક જોવા મળે તો તમારી ઝડપ કેવી થઈ જવાની સાયકલની ઓછી થઈ જાય ને ક્યાંક ક્યાંક તમારે ઊભું રહેવું પડશે ક્યાંક ક્યાંક બ્રેક મારવી પડે તો ત્યાં તમારી ઝડપ કેવી થઈ જાય ઓછી થઈ જાય સવારમાં તમે
ઘરે થી નીકળો છો સ્કૂલ લે આવવા તો તમે 5 મિનિટ માં પહોંચી જાવ છો કે કારણ કે વહેલી સવારે કોઈ એવો ટ્રાફિક કે કઈ નથી હોતું પણ જ્યારે તમે બપોરે છૂટો છો ત્યારે તમને ઘરે પહોંચતા 10 મિનિટ લાગે છે કે કારણ કે શું થાય છે વચ્ચે ટ્રાફિક હતો તમારે બ્રેક મારવી પડે ઘડી ઊભું રહેવું પડે તો દર વખતે તમે સરખી જ ઝડપે ગતિ કરો તેવું શક્ય છે નહીં તમારી ગતિ છે તે બદલાતી રહે બરાબર સાવ ટ્રાફિક નો તમારી 5 મિનિટ છે તમે 2 મિનિટ માં પહોંચી જાવ અને ખૂબ જ ટ્રાફિક છે તમે 10 ની જગ્યાએ તમે 15 મિનિટે ઘરે પહોંચો એટલે દર વખતે તમારી ગતિ છે તે સરખી રહે નહીં બરાબર તો એના આધાર ગતિ ના બીજા બે પ્રકાર પાડેલા છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ નિયમિત ગતિ તો એની વ્યાખ્યા લખીને લખી શકીએ કે સુરેખ પથ પર અચળ ઝડપે થતી ગતિને થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય ઉદાહરણ તરીકે પૃથ્વીની ગતિ છે આમ વર્તુળાકાર ગતિ પણ કહી શકાય પણ સાથે સાથે કેવી કહેવાય નિયમિત ગતિ કહેવાશે કેમ કારણ કે પૃથ્વીને સૂર્ય ફરતે એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલા સમય લાગે એક વર્ષ લાગે લાગે છે ને તો કોઈ દિવસ તમે જોયું કે આ વખતે પૃથ્વીએ અડધા વર્ષમાં તે સૂર્ય ફરતે ફરી લીધું હોય ના ઈ એક વર્ષ થાય ત્યારે જ સૂર્ય ફરતે પોતાની પરિક્રમા પૂરી કરે છે એટલે ઈ કેવી ગતિ કરે છે નિયમિત ગતિ એવું ક્યારેય બન્યું નથી કે છે ને આ વખતે પૃથ્વીએ સૂર્ય ફરતે ફરવા માટે 2 વર્ષનો સમય લીધો હોય એવું નથી બનતું 365 દિવસમાં જ એ પોતાની ગતિ પૂરી કરી લે છે ક્યારે એવું નથી બનતું કે આ વખતે એને 200 દિવસ લીધા હોય ને પછી 400 દિવસ લીધા હોય ના 365 દિવસ એટલે 365 દિવસમાં જ સૂર્ય ફરતે પોતાની ગતિ પૂરી કરે છે તો આને કહેવાય નિયમિત ગતિ બરોબર અને આપણા વાહનોની ગતિ કેવી કહેવાય અનિયમિત ગતિ વારે ઘડીએ બદલાતી રહે બરોબર તો શું લખી શકાય સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે બરાબર જ્યારે અનિયમિત ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાય તો એને કહેવાય અનિયમિત ગતિ તો શું લખવાનું સુરેખ પથ પર પદાર્થની સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાય તો તેને અનિયમિત ગતિ કહેવાય બરાબર એની ઝડપ બદલાઈ ગઈ છે એટલે કે સરખી ઝડપે ગતિ નથી કરતો તેને કેવી ગતિ કહેવાય અનિયમિત ગતિ કહેવાય બરાબર છે જ્યારે પૃથ્વી છે એ સૂર્ય ફરતે ફરે છે તો એ કેવી ગતિ કહેવાશે નિયમિત ગતિ બરાબર 365 દિવસમાં જે સૂર્ય ફરતે ફરી લે એના માટે ઓછો સમય નથી લેતી વધારે સમય નથી લેતી તો એને કેવી કહેવાય નિયમિત ગતિ જ્યારે આપણા વાહનોની ગતિ છે કેવી કહેવાય અનિયમિત ગતિ ચલો હવે આપણે લઈએ સમયનું માપન સમયના માપનની વાત કરીએ તો અત્યારના જમાનામાં આપણી પાસે ઘડિયાળ છે ને બધું ડિજિટલ આવી ગયું છે પણ પહેલાના સમયમાં આવું કંઈ હતું ખરા નહોતું તો આપણા પૂર્વજો જે છે એ કેવી રીતે સમય માપતા હશે તો પડછાયો જોવે કે ભાઈ પડછાયો લાંબો છે ટૂંકો છે બરોબર અત્યારે પડછાયો નથી પડતો તો આટલા વાગ્યા હશે આટલું થયો હશે સૂર્યોદયનો સમય થયો સૂર્યાસ્તનો સમય થયો ભર બપોર થઈ સાંજ પડી એ લોકો આપણા પડછાયાના આધારે એ લોકો સમયનું માપન કરતા હતા પણ હવે જમાનો ખૂબ આગળ વધતો ગયો સમય બદલાતો ગયો એમ એમ ઘડિયાળની શોધ થઈ બરોબર છે અને પછી સાથે સાથે એ લોકો કેવું માપતા ખબર છે તમને લોકોને એક દિવસ એ કોને કહેતા એક દિવસ કહેતા એક સૂર્યોદયથી બીજો સૂર્યોદય
થયો. આપણે અત્યારે કેલેન્ડર છે એટલે આપણને ખબર પડે કે ચલો એક દિવસ પૂરો થયો, પણ એ લોકો કેવી રીતે માપતા કે આજે અત્યારે સૂર્યોદય થયો હવે બીજો સૂર્યોદય થશે ને એટલે એક દિવસ પૂરો થશે, પછી કાલે બીજો સૂર્યોદય પૂરો થાય એટલે એ લોકો કે હા બસ ચલો હવે એક દિવસ પૂરો થયો હવે નવો દિવસ ચાલુ થાય છે. તો એક મહિનો એ કેવી રીતે કહેતા, ચલો આ દિવસની વાત થઈ, હવે લોકોને કેવી રીતે ખબર પડે કે ચલો એક મહિનો પૂરો થયો. તો એક અમાસથી લઈ આપણે તિથિ જોઈએ છે ને, અમાસ ને પૂનમ ને બધી બરોબર, આજે છે પૂનમ, તો એક અમાસથી બીજી અમાસ, ચલો આજે અમાસ થઈ હવે પછી જયારે મહિના પછી બીજી અમાસ આવશે એટલે એ લોકો કહેશે કે હા હવે એક મહિનો પૂરો થયો. અને પછી એક વર્ષ એટલે કે સૂર્યની ફરતે પૃથ્વી એક પરિભ્રમણ પૂર્ણ કરે. બરોબર છે, આવી રીતે લોકો સમય માપતા હતા. હવે આ તો વાત થઈ ચલો એક દિવસ ને એક મહિના ને એક વર્ષ ને, પણ હવે હું એમ કહું કે ચલો તમે હું કોઈને પૂછવા જો કે હવે હું તમને ક્યારે મળવા આવું, અથવા તો મારે કોઈ આપણે વસ્તુ લેવા ગયા હોય એમ કે અત્યારે આ વસ્તુ નથી, અથવા તમે કપડાં સીવડાવવા જાઓ અને એમ કે ચલો તમે કલાક લઈને આવજો હું તમને સિલાઈ મારી દઈશ, તો આપણને હવે એ લોકો કેવી રીતે કે એક કલાક કોને કહેવો. ચલો આપણી પાસે દિવસનું માપન છે, મહિનાનું માપન છે, આપણને એમ કીધું કે તમે એક દિવસ પછી આવજો તો ચલો આપણે બીજો સૂર્યોદય થઈ ગયો પછી આપણે જઈએ એટલે આપણને ખબર પડે કે એક દિવસ પૂરો થયો, પણ હવે હું એમ કહું કે એક કલાક રહીને આવજો તો એ નાના સમયને માપવા માટે આપણે હવે શેની જરૂર પડવા લાગી, ઘડિયાળની જરૂર પડવા લાગી. સમજણ પડે છે, મોટા મોટા સમય તો આપણે લોકો માપી લેતા પણ જે નાના નાના સમય માપવાની જરૂર પડી ત્યારે આ સૂર્યોદય અમાસ કે પૃથ્વી ફરતેની પરિક્રમ ભ્રમણ ચાલે નહીં, એના માટે આપણને શેની જરૂર પડી, ઘડિયાળની જરૂર પડે છે. બરોબર છે, ચલો હવે અહીંયા તમને લોકોને એક લોલક આપેલું છે. બરોબર, લોલક એટલે તમે લોકોએ જોયું હશે ઘડિયાળમાં, તમે લોકોએ જોયું હશે કે આવી રીતે નીચે ગોળ હોય અને ઉપરની બાજુ એક પટ્ટી લગાડેલી હોય અને એ આ રીતે આમ ગોળ 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 ફરતું હોય છે. આ મેં ઘરનું બનાવેલું છે, તમે પણ જાતે બનાવી શકો છો. તો આ સાદું લોલક છે. તો આવી રીતે શું થતું હોય છે, એ ઘડિયાળની નીચે જે હોય છે સતત ફરતું રહેતું હોય છે. બરોબર, આને કહેવાય સાદું લોલક. બરોબર, હવે આ જે તમને ગોળ દેખાય છે એને કહેવાય બોબ, એટલે કે ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે, આને શું કહેવાય, બોબ કહેવાય. હવે આપણે જોવું હોય કે એક દોલન ક્યારે પૂરું થયું, તો જો આ વચ્ચે છે અત્યારે આમ જઈને વળી પાછું પોતાની મૂળ સ્થિતિ આવે, એટલે જો આવી રીતે આ ઓ, આ એ અને આ બી, એટલે કે અહીંયાથી ચાલુ કરીને અહીંયા પહોંચશે એ સુધી, પાછું એ થી જશે બી સુધી અને બી થી વળી પાછું અહીંયા આવી જાય. જો ઓ થી એ વળી પાછું એ થી ઓ આવશે, સોરી એ થી બી જશે અને વળી પાછું બી થી ઓ પાછું આવશે, તો આને કહેવાય એક દોલન. એક દોલન પૂરું થયું એવું ક્યારે કહી શકાય, તો જ્યારે ઓ થી એ થી બી અને બી થી વળી પાછું ઓ સુધી આવે, તો એને કહેવાય એક દોલન પૂરું થયું. એટલે કે ઉદાહરણ તરીકે મારે ગણવું હોય તો હું શું ગણીશ, જો આવી રીતે છે બરોબર, હું આ ઓ સ્થિતિ એ છે, અહીંયા હું એ સુધી લઈ જાઉં છું એટલે એક બે
ત્રણ ચાર ને પાંચ, કેટલા દોલન પૂરા થયા? પાંચ. એટલે પાંચ વખત આ જે છે અહીંયા જઈ આ એ પર આવ્યું, આ બી સુધી ગયું અને વળી પાછો અહીંયા વચ્ચે આવે એટલે એક દોલન પૂરું થયું. જો આ રીતે બરોબર એ સુધી લઈ ગઈ, અહીંયા આવ્યું એક બે ને ત્રણ, આવી રીતે જોવા મળે છે. તો હવે તમને આપેલું છે કે આવર્તકાળ કોને કહેવાય? તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. પરંતુ હવે આ આવર્તકાળનો એક પ્રયોગ આવે છે, એ પ્રયોગ અહીંયા સુધી તમે આપણે અત્યારે રાખીએ સાદા લોલકમાં કે ધાતુના ગોળાને લોલકનો બોબ કહેવાય. એક દોલન એટલે શું? તો ઓ થી એ સુધી જશે, એ થી વળી પાછા બી અને વળી પાછા ઓ ઉપર આવે તો એને આપણે કહેશું એક દોલન પૂર્ણ થયું. અહીંયા સુધી હવે આપણે રાખીએ. હવે જ્યારે મળશે ત્યારે આપણે આવર્તકાળ વિશે ચર્ચા કરીશું, બરોબર છે? અને પછી આગળ આપણે ઝડપનું માપન પણ જોવાના છીએ કે ઝડપનું માપન કેવી રીતે કરવામાં આવે છે. પહેલાના સમયમાં અલગ અલગ રાજા મહારાજા છે એ અલગ અલગ એ લોકો ઇમારતો બનાવેલી હતી, કેવી રીતે માપન કરવામાં આવતા હતા ઝડપનું માપન, તો એના વિશે ચર્ચા કરીશું. નમસ્તે.